मित्रों आज आपणे मेथी विषे बात करवानी छे। मित्रों कड़वी वस्तु खूब ज गुणकारी होय छे, सौ कोई कहे छे, जेमां लींबड़ो छे, कारेला छे अने मेथी छे। परंतु घणा बधा लोको खास करीने युवा वर्ग जे छे ते आ कड़वी वस्तु लेवानुं जल्दीथी पसंद करता होता नथी। परंतु आ मित्रों आ मेथी जे छे ते घणा बधा औषधि गुण धरावे छे। मेथीनी अंदर घणा बधा न्यूट्रिएंट्स होय छे, एंटीऑक्सिडेंट एंटी इन्फ्लेमेटरी धरावती आवी मेथी जे छे તે આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે। એકલી મેથી જ આપણા શરીરની ઘણી બધી જે તકલીફો છે તેને દૂર કરે છે। મિત્રો ડાયાબિટીસની તકલીફમાં મેથી જે છે તે રામબાણ છે। મેથીની અંદર અમિનો એસિડ હોય છે। મિત્રો આ અમિનો એસિડ જે હોય છે તે એન્ટી ડાયાબિટિક પ્રોપર્ટી માનવામાં આવે છે। મિત્રો આનાથી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી જે છે તે વધે છે અને લોહીની અંદર જે સુગર જે છે તેને તોડવામાં આ મેથી જે છે તે મદદરૂપ થાય છે। મિત્રો આ સાથે જે કોલેસ્ટ્રોલ જે છે તેનું લેવલ પણ આ મેથી જે છે તે કંટ્રોલ કરે છે। જે સારા કોલેસ્ટ્રોલ હોય છે તેને વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલ જે છે તેને નિયંત્રણમાં રાખે છે। મિત્રો મેથી આપણે અડધી ચમચી જેટલી મેથી લઈ અને એક ગ્લાસ પાણીમાં રાતભર પલાળી અને સવારે લેવાથી આપણે ઘણી બધી જે તકલીફો હોય તે દૂર થઈ જાય છે। મિત્રો મેથીની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર હોવાથી મેથીનું આપણે પાણી લીધા પછી જલ્દીથી ભૂખ લાગતી નથી। મિત્રો વારે વારે જે લોકોને ભૂખ લાગતી હોય તેઓને આ ખૂબ જ રામબાણ છે। મિત્રો આપણે જલ્દીથી ભૂખ નથી લાગતી એટલે આપણે આખો દિવસ જો કેલરીઝ જો ઓછી લઈશું તો પણ ચાલે છે। મિત્રો આ સાથે ઘણી બધી બીજી જે સમસ્યાઓ હોય તે આપણે મેથીના સેવનથી જેમ કે અપચો હોય, કબજિયાત હોય, એસિડિટી હોય, છાતીમાં બળતું હોય તો આ મેથી જે છે તે રામબાણનું કામ કરે છે। જે લોકોને પાચનની તકલીફ હોય તે માટે પણ આ મેથી જે છે તે ખૂબ જ ગુણકારી છે। આવી રીતે આપણે અડધી ચમચી જેટલી મેથી જો આપણે સવારે નૈણા કોઠે જો આપણે લઈશું તો આપણા શરીરમાં જે ઘણી બધી જે તકલીફો છે તે આવશે જ નહીં। થેન્ક યુ।